સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફનેલન સ્કૂલ. કેમ છો બધા? આજે આપણે ધોરણ 5માં પાઠ 13 ગુણાકાર અને ભાગાકારની રીતોમાં ભાગ 3 જોઈશું. આગળ આપણે ગુણાકાર શીખી ગયા, હવે શું શીખીશું? ભાગાકાર શીખીશું. તો ભાગાકાર તમે ધ્યાનથી વાંચીને સમજજો. તો હવે આપણે જોઈશું ભાગાકાર. કે ડોલમાએ તેના મિત્ર પાસેથી મોપેડ ખરીદવા માટે 9588 લોન પેટી લીધા. તેને દર મહિને એક સરખી લોન ભરવાની છે અને 6 મહિના સુધી ચૂકવવાની છે. તો તેણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા તે તેણે બાળકોને ગણવા માટે આપે, બરાબર ને? તો હવે એની પુત્રીએ કંઈક આવી રીતે કર્યું અને એના પુત્રએ કંઈક આવી રીતે કર્યું. જુઓ, પહેલાં એની પુત્રીએ શું કર્યું? 6 ને 500 વડે ભાગ ગુણાકાર કર્યું. તો 6 × 5 = 30, 62 = 200 એટલે 3000. એમાંથી 3000 બાદ કર્યા, ફરીથી 500 વડે ગુણીને 3000 બાદ કર્યા, ફરીથી 500 કરીને 3000 બાદ કર્યા, બરાબર. હવે 3000 કરતાં ઓછી થઈ જઈ તો એને 90 વડે ગુણાકાર કર્યો. 540 આવ્યો તો વધ્યા જવાબ 48, તો 6 × 48 એમ કરીને એને જવાબ લાવ્યો. તો એના પુત્રએ શું કર્યું? 1000 વડે ગુણ્યા. તો 6 ને 1000 વડે ગુણ્યા તો 6000. તો આપણે બાદબાકી કરીશું, અહીંયા કેટલા વધશે? 8, 8, 5 અને 3. હવે ફરીથી 1000 વડે ગુણાશે ને, તો 1000 વડે ગુણે, સોરી, 1000 વડે નહીં ગુણાય. કેમ? કારણ કે અહીંયા 3 જ વધ્યા છે. તો અને 6 × 1 = 6000 આવી જાય, એટલે હવે આપણે કેટલા વડે? 500 વડે ગુણીએ તો આવશે 3000. તો 3000ને બાદ કરો 8, 8 અને 5 એટલે 588. હવે એને 90 વડે બાદ કરો અને પછી 8 વડે તો થઈ જશે. એને શું કર્યું? આ 2 સ્ટેપ એને એક સ્ટેપમાં કરી નાખ્યું, તો એનો ગુણાકાર કેવો? ઝડપી થઈ જશે. તો હવે મહાવરો જોઈએ કે શક્ય હોય તેટલા ઓછા પગલામાં આપણે આ ગુણાકાર ગણવાનો પ્રયત્ન કરીશું. તો આપણે પહેલાં એક ગુણાકાર કરીએ. 4220 બરાબર ભાગ્યા 4. તો 4220 ભાગ્યા 4 કરો. તો પહેલાં આપણે એને કેટલા વડે ગુણીશું? 1000 વડે. તો 1000 વડે ગુણવાથી એને જવાબ કેટલો મળે? 4000. તો 4000 બાદ કરો તો કેટલા વધશે? 220. હવે 4 × 2 = 8 એટલે હવે કેટલા વડે ગુણીએ તો એને 220માં મળે? તો એને આપણે 10 વડે ગુણીએ અથવા તો 20 વડે ગુણીએ. ધારો કે 4 ને 20 વડે ગુણ્યા તો 20 × 2 = 40. તો 40 થયા. હવે એને મોટી સંખ્યા વડે ગુણવા છે કે જેથી કરીને આપણે ઓછા સ્ટેપમાં થાય. તો 4 એકાનો ઘડિયો બોલો ક્યાં સુધી? 27 ના આવે ત્યાં સુધી. 4 એકા 4, 4 2 8, 4 3 12, 4 4 24, 4 5 24, 4 6 24, 4 7 28. તો 4 6 24 તો 60 વડે ગુણ્યું. તો 4 6 24 એટલે 240 થશે. તો અહીંયા 60 વડે ગુણી દીધા, 240 આવ્યા. હવે 70માંથી 40 કાઢો તો કેટલા વધશે? કેટલા વધે? 3 વધશે એટલે 30 આવ્યા. હવે 4નો ઘડિયો બોલો 30 આવે ત્યાં સુધી. અને આવી રીતે આપણો જવાબ 20 આવે ત્યાં સુધી. તો 4 × 5 = 20 તો અહીંયા આપણે 20 કરી દઈશું. અહીંયા 20 હતા, સોરી, આપણે બગડો આવી રીતે લખ્યું એટલે 7 વડે કરી દીધું. તો આમ આપણે આગળ ગણી શકીએ છીએ. કેટલું ઘણું એટલે કેટલા બધા ઘણું? 976 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે. તેઓ નાની બસમાં લઈ જવામાં આવે છે. જો એક બસમાં 25 વિદ્યાર્થીઓ સમાઈ શકે તો કેટલા બસની જરૂર પડે? તો 976 ભાગ્યા 25 કરીશું. તો જો એને પહેલાં 5 વડે ગુણાકાર કર્યો 125, 10 વડે કર્યો 250, ફરીથી 10 વડે ગણ્યો 250. તો હવે આ બધાનો સરવાળો કરી દીધો તો કેટલી બસ મળી? 10, 10, 20, 30, 30 ને 5, 35 ને 4, 39 બસની જરૂર પડી. તો કોઈકે આવી રીતે ગુણાકાર કર્યો તો 20 ને 10, 30 ને 9 ને 10 એટલે કે 30 બસની જરૂર પડી. હવે અહીંયા જુઓ, બંનેમાં ફેર છે કે નથી? અહીંયા 101માંથી 100 બાદ કરીએ તો કેટલા વધે? 1 વધે. અને 226માંથી 225 બાદ કરીએ તો કેટલા વધે?
એજ વન 11 બધી બરાબર. તો હવે આપણો જવાબ 39 બસની જરૂર પડે છે અને આપણને જવાબ 40 બસની જરૂર પડે છે. બંને કેવો છે? અલગ અલગ છે. હવે કેટલું પેટ્રોલ? ઈશા પાસે 1000 રૂપિયા છે, તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે. 1 લિટર પેટ્રોલની કિંમત 67 રૂપિયા છે, તો તે કેટલા રૂપિયા પેટ્રોલ ખરીદી શકશે? એક ઈશાએ 1000 રૂપિયાની એક પેટ્રોલની કિંમત કેટલા? 67. તો શું કરવાનું? 1000 ભાગ્યા 67. તો 1000 ભાગ્યા 67 કરીશું તો ઈલા કેટલા? તો આપણે ભાગાકાર કરવાનો, જે જવાબ મળે એ આપણે અહીંયા લખવાનો છે. તો આપણે એનો ભાગાકાર કરીશું મિત્રો, તો 14 થી 15 લીટર આપણે એની આસપાસ આપણે એનું પેટ્રોલ ખરીદી શકીશું. શોધી કાઢો, જો ઈશા તમારા શહેરમાં આવે તો તેટલા જ રૂપિયે કેટલા પેટ્રોલ ખરીદે શકે, એના માટે આપણે પેટ્રોલનો ભાવ જાણવો પડે. તો આપણે પેટ્રોલનો ભાવ જાણી એનો ભાગાકાર કરી શકીએ છીએ. બાળદિન. આજે બાળકો ખુશ છે, તેઓ બાળદિન ઉજવે છે. દરેક બાળકની શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવશે. શાળાને 969 પેન્સિલ મળેલ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ભાગાકાર દ્વારા કેટલા બાળકોને કેટલી પેન્સિલ મળશે તે શોધવાનું કહ્યું. કેટલા? 969 પેન્સિલ છે. હવે 4 વડે એને ભાગવાના છે. તો 969 ભાગ્યા 4 કર્યું, તો એને પહેલાં 4 ને 100 વડે ગુણ્યા એટલે 400 આવ્યા. હવે એને શું કર્યું? એમાં બાદબાકી કરી, અહીંયા 9 6, 9માંથી 4 જશે તો કેટલા વધશે? 5, એટલે 576. ફરીથી એ 4 વડે ગાડી શકશે કે નહીં? 100 વડે, તો ફરીથી 400 બાદ કરો તો 6 9 ને 1 એટલે 69. આમ આપણે આગળ બાદબાકી કરીને આપણો ભાગાકાર પૂર્ણ કરીશું. શિવાંગીએ તે ટૂંકી રીતે કર્યું. કેવી ટૂંકી રીત? જુઓ અહીંયા દર્શાવી છે. હું તે ખૂબ જ મહાવરો કર્યા પછી શીખું છું કે તેમાં વધારે ઘણી બાબતો યાદ રાખવી પડશે. જો આ ભાગાકાર યાદ રાખવામાં ખાસ યાદ રાખવાનું. હું જાણું છું કે મારે 969 4 વડે ભાગવાના છે, પરંતુ હું માત્ર પહેલાં 9 ધ્યાનમાં રાખું છું. હું તીર મૂકીને 6 નીચે મૂકું છું. 9 ધ્યાન રાખી તો 4 2 8 એટલે 8 વડે આવે બરાબર. 9માંથી 8 જ્યાં તો 1, પછી ધ્યાન રાખીને 6 જ નીચે મૂક્યું તો કેટલા થઈ ગયા? 16 થયા. હવે 4 ઘડિયું બોલ્યો, 16 યાદ રાખી તો 16 4 16, તો 4 4 16 એટલે 16માંથી 16 જ્યાં 0. હવે તીર મૂકીને કોને નીચે લાવ્યા? 9 લાવ્યા. હવે 4 ઘડિયામાં 9, 4 2 8, 9માંથી 1 જશે 8, તો 1 વધશે અને 242 ભાગે આવશે. હવે તે 9 કેમ શરૂ કર્યું? તો શું કીધું? કે હું 9 નીચે લાવીને 4 વડે ભાગવાનું યાદ રાખીશ, તેથી હવે તું માત્ર 16 ભાગ્યા 4 જો ધ્યાન. ત્યાર પછી શું? કે પરંતુ તારી પાસે 1 વધશે. હા, તેને શું કહેવાય? શેષ છે, 1 પેન્સિલ વધશે. અરે, હું આટલી બધી બાબતો યાદ નહીં રાખી શકું, હું મારી રીતે ઉકેલવાનો પ્રયત્ન કરીશ. તો તમારે મિત્રો, તમને પણ જે યાદ રહે એવી રીતે તમારે ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. હવે મહાવરો. 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડશે? તો એના માટે આપણે શું કરવાનું છે? ભાગાકાર. તો 576 ભાગ્યા 24, તો તમને 2 રીતમાંથી જે રીત ભાવે એ રીતનો તમે ભાગાકાર કરી શકો છો. શ્યામલીએ એક બેટરી ખરીદી. તેણે તેના પર વાંચ્યું કે આયુષ્ય 2000 કલાક. જો તે બેટરીને રાત દિવસ ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? 2000 કલાક. તો આપણે યાદ રાખી શું કે એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક હોય. તો 2000 ભાગ્યા 24, તો 2000 ભાગ્યા 24 કરો, જવાબ કેટલો આવશે? તો આપણે પહેલાં એને કેટલા વડે ભાગીએ? 10 50 વડે ભાગી બરાબર, અથવા તો 10 વડે ભાગો. ચલો 10 2 240, તો 2000 માંથી 240 બાદ કરો, કેટલો જવાબ આવશે? 0 અહીંયા આવશે. અહીંયા 10 લેવો પડશે ને, તો 1 9 અને 10, 10 માંથી 4 જાય તો 6,
અને નવમાંથી બે જાય તો કેટલા વધે, નવ યા સાત, 760. ફરીથી 50 વડે ભાગો 240. આવી રીતે બાદ બાકી કરીને તમે જવાબ શોધી શકો છો. કેટલાક વધુ ગુણાકારને ભાગાકાર. એક ટાંકી 300 લિટર પાણીથી ભરેલી છે, આવી 25 ટાંકી કેટલા લિટર પાણી ભરાઈ શકે? જો એક ટાંકીમાં પાણીની ડોલ 15 ભરાઈ શકે તો આવી 25 ટાંકી પાણી કેટલી ડોલમાં ભરાશે? તો તમારે શું કરવાનું, એક ટાંકી 300 લિટર મિલ અને આવી 25 ટાંકી ભરવાની છે, 300 300 300, તો પહેલાં 300 × શું કરવું પડે, 15 કરવું પડે, બરાબર. અને શું કીધું, એક ટાંકીને પાણીથી 15 ડોલ ભરાઈ શકાય, એટલે 300 ભાગ્યા 15, 300 ભાગ્યા 15 દું 30, અને આપણે 300 ભાગ્યા 15 કરીએ તો જુઓ 15 દું 30, અહીંયા 0 0, નીચે જ્યારે 0 ઉપર આવ્યો 0, મતલબ 1 માં 20 જાય, બરાબર. તો આવી 300 કેટલી, 25 હોય તો 25 × 15 પણ કરી શકો છો. તો કેટલી ડોલો ભરાશે એ તમારે એને સાથે ગુણાકાર કરીને કરી દેવાનું છે. 1 કિલોમાં 28 લાડુ બને છે, તો 12 કિલોમાં કેટલા લાડુ બનશે? 1 કિલોમાં 28, તો 12માં કેટલા? એના માટે આવું પદ મૂકી શકો છો, 1 કિલોમાં 28 લાડુ, તો 12 કિલોમાં કેટલા? તો 28 × 12, જે જવાબ આવે એને આપણે શું કરવાનું છે, જવાબ મેળવવાનો. હવે શું કહ્યું, 1 ખોખામાં 16 લાડુ સમાઈ શકે, તો આ તમામ લાડુને સમાવવા કેટલા ખોખા જોઈશે? તો હવે આ 28 × 12નો જે જવાબ આવ્યો ને, એને શું, 16 વડે આપણે ભાગી દઈશું, તો આપણો જવાબ મળી જશે. વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવો. તમારી લીટી એક વાર્તા છે, તમારા દરેક લીટી એક વાર્તા છે, આ સમજવાનું છે. હા, તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાના છે. પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરો. આ એક વાર્તા કે એક દુકાનદાર પાસે 50 ખોખા છે અને દરેક ખોખામાં 48 ફળ છે. હવે અહીંયા પ્રશ્ન આપે કે દુકાનદારને બધા મળીને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો દુકાનદારને ચૂકવવા પડે, ન ચૂકવવા પડે, તે બધા મળીને કુલ કેટલા ફળ થાય, તેને વધુ કેટલા ખોખાની જરૂર પડશે? તો સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન કયો છે, બી, કે તે બધા મળીને કુલ કેટલા ફળ થશે. હવે એક શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા, દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું. તો હવે પ્રશ્ન કે દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ રોકાયા? તો એ સાચી વાત, કારણ કે શું કીધું, ખોટો પ્રશ્ન, દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થીઓ, તો એ તો આપણને આપેલો છે જવાબ. તેઓ કેટલા તંબુની જરૂર પડશે, હા, અને શાળામાં બધા મળીને કુલ વિદ્યાર્થીઓ, તો કુલ વિદ્યાર્થીઓ તો આપેલા, આ બંનેના જવાબ તો અંદર આપેલા છે. તો સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન બી, કે તેઓને કેટલા તંબુની જરૂર પડશે. હવે એવો ત્રીજો આવ્યો કે એક દુકાનદાર પાસે 204 કેરી છે, તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી દરેક ખોખામાં 12 કેરી સમાઈ શકે, તો તેને કેટલી વધુ કેરીની જરૂર પડશે? શું કીધું, 204 કેરીઓ છે, તો કેટલી વધુની જરૂર તો આવે જ નહીં, તે કેટલા ડઝન છે? શું કીધું, દરેક ખોખામાં 12 કેરી સમાઈ શકે, તો અને તેના માટે કેટલા ખોખાની જરૂર પડશે? તો આ પ્રશ્ન આપણે કરી શકીએ કે તેને કેટલા ખોખાની જરૂર પડશે. તો આ પ્રશ્ન સી એ શ્રેષ્ઠ પ્રશ્ન થયો. એવી રીતે આ પ્રશ્નોના જવાબ તમારે આપવાના. હવે હરીશરણની ઉલટ તપાસ. હરીશરણ રૂપિયા 2456 તેના 4 પુત્રોને વહેંચવા ઈચ્છે છે. તેના મોટા પુત્રને દરેકને ભાગે કેટલી રકમ આવશે તે જાણવા કહે છે. તો પિતાજી, અમને દરેકને કેટલા, 2456 4 વડે ભાગતા કે 624 રૂપિયા મળે છે. જ્યારે હરીશરણે દરેક પુત્રને 624 રૂપિયા આપવાનું શરૂ કર્યું ને, તો તેની પાસે સૌથી નાના પુત્રને આપવા માટે રૂપિયા ઓછા પડ્યા. તો હરીશરણે 624ને 4 સાથે ગુણ્યા, તો એનો જવાબ કેટલો આવ્યો, 2496. એની જોડે તો 56 હતા, એનો મતલબ કે એનો જવાબ ખોટો હતો, એને ભાગાકાર કરવામાં શું કરી, ભૂલ કરી. તો તેના પુત્રે ફરીથી ભાગાકાર કર્યો,
तो जवाब केटलो आव्यो 615। 614। हवे जो तमे 614 ने 4 वडे गुणीशुं ने तो 2456 जवाब मळी जशे। एनो मतलब के आपणो भागाकार साचो छे। आनु कहेवाय ताळो, કે જે ભાગાકાર કરવાથી જે જવાબ મળે એને આપણે એની સાથે ગુણાકાર કરી દઈએ તો એ આપણો મળી જાય જવાબ। નીચે આપેલા ભાગાકારોને તમારા પરિણામની ગુણાકાર સાથે તપાસો। તો આપણે તપાસીશું પહેલાં 900 ભાગ્યા 10। તો 900 ભાગ્યા 10, 10 ને આપણે 90 વડે ગુણીએ પહેલાં, તો 10 9 90, 0 0, નીચે 0 ઉતારી એટલે ઉપર 0। હવે 90 ને 10 વડે ગુણીએ, 90 ગુણ્યા 10, 10 ની 0, 0 ને 9, આવી ગયો 900। એનો મતલબ આપણો જવાબ સાચો છે। આવી રીતે તમે કોઈ પણ ભાગાકાર કરશો તો એનો જવાબ તમને મળી જશે। તો આ બધા નીચેના દાખલાઓ છે એ તમારે ગણવાના છે અને એના ઉપરથી આ રમત રમવાની છે, બરાબર। એના જે જવાબ આવે ને એના ઉપર રંગ કરવાનો છે। તો આટલું તમે ઘરેથી કરજો। આગળનું કાલે આ ભાગમાં આપણે એડનની નોટબુકનું સોલ્યુશન જોઈશું। બાય બાય બાળમિત્રો।